તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પરમાણુ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. તમે એમ જ સિમ્પલ મેથડથી જાશો તો ઘણું લોંગ તમે કહી શકો, જે લાંબી પ્રોસેસ છે. સરસ મજાનો શોર્ટકટ આપું આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, જે તમને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એમાં પણ કામ આવી શકે. જો તમારે એક રિલેશન ધ્યાનમાં રાખવાનું, ભાઈ E બરાબર K બરાબર U બાય 2 અને અહીંયા માઇનસ આવશે. આ સમીકરણ જે મેં તમને કીધું એ શું છે, એ ત્રણે ત્રણ ઉર્જા વચ્ચેનો સંબંધ છે, જેમાં તમે E એટલે શું કહેતા હોય વિદ્યાર્થી મિત્રો, તો કે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે પરમાણુની અંદર ન્યુક્લિયસની આજુબાજુ એની કુલ ઉર્જા. K છે ને એને તમે કન્સિડર કરી શકો ગતિ ઉર્જા, અને જે U છે ને એને તમે કન્સિડર કરી શકો સ્થિતિ ઉર્જા. એક ઉર્જા આપે એટલે બીજી બે મળી જાય. લો આ શોર્ટકટની ખાસિયત, તમને કઈ ઉર્જા આપેલી છે જોવો, તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આપેલી છે. તો ગતિ ઉર્જા કેટલી થાય, તો આમાં કંઈ નથી કરવાનું તમારે. હવે આ ક્વેશ્ચન તમારા માટે સિમ્પલ થઈ જશે, ફક્ત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને સરખાવો. તો જોવો તો માઇનસ કે અને યુ બાય ટુ ને મેળવવાની કઈ ઉર્જા છે, કે આપેલી કઈ છે, તો કે સ્થિતિ ઉર્જા. તો કે બરાબર હું આમ પણ લખી શકું ને માઇનસ યુ બાય ટુ. વેરી ગુડ, ચલો માઇનસ વન બાય ટુ તો છે જ, યુની કિંમત મૂકી દો. યુ આપ્યા છે માઇનસ કે ઇ સ્ક્વેર બાય આર, આવા આપેલા છે, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. તો કે ઇ સ્ક્વેર બાય ટુ આર એટલે કે ઇ સ્ક્વેરના છેદમાં બે આર, અને એ પણ પ્લસ, આવો જવાબ આવશે. કયો ઓપ્શન છે? વેરી ગુડ માય ફ્રેન્ડ, ઓપ્શન નંબર સી ઇઝ ધી કરેક્ટ આન્સર. તો આ ટાઈપના ક્વેશ્ચન આ શોર્ટકટથી સિમ્પલ થઈ જશે.